રુઝાનજી આપણી સાથે છે. રુઝાનજી, અહીંયા એક માહિતી સાથે ચર્ચા કરીએ તો કાયદાકીય જોગવાઈમાં અસ્પષ્ટતાનો ફાયદો ઉઠાવીને ફાંસીની સજા પામનારા એવા 2324 દોષિતો આજે પણ જીવતા જોવા મળી રહ્યા છે. ચોક્કસ અહીંયા નિર્ભયાના માતાની દુઃખની અને વેદનાની આપણે નોંધ લઈએ છીએ, પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક આટલા એવા દોષિતો છે કે જે અહીંયા ફાંસીથી દૂર છે. કેવી રીતે એક તો આને આપ જોઈ રહ્યા છો? આપણે ઘણીવાર લોઅર કોર્ટો જે નિર્ભયાનું બી અગર ટાઈમલાઈન લઈએ તો 7-8 મહિનામાં લોઅર કોર્ટે આપી દીધું હતું કે ભાઈ દે શુડ બી હેંગ ટુ ડેથ. પછી હાઈકોર્ટે બી 8-10 મહિનામાં અપહેલ્ડ કર્યું કે ટસ્ટ બી અપહેલ્ડ. પછી જે સુપ્રીમ કોર્ટમાં રમાયું અને જે જેલ પર બી નાખે છે કે એ લોકોએ ના મૂવ કર્યું, પેલો સુપ્રીમ કોર્ટ પર નાખે છે. જે સુપ્રીમ કોર્ટમાં આઈ થિંક 1.5 કે 2 વર્ષથી રમાયું છે કે એનાથી થોડું વધારે રમાયું છે. અને પછી જ્યારે ચાલુ થયું ત્યારે હવે આ લોકો લોયરો રમી રહ્યા છે, જે મેન્યુપ્યુલેટિવ કરે ને કે જે કાયદાને મેન્યુપ્યુલેટ કરી રહ્યા છે પોતાના સ્વાર્થ માટે, પોતાની હાથળી ચલાવવા માટે, પોતાની ફેમ માટે. આ અત્યારે આપણે અહીંયા એક્ઝેક્ટ આ નિર્ભયાનો કેસ એ જ રીતે જોઈ રહ્યા છીએ. એટલે તમે આજે બીજા 2000 કયા, મારે એમ કહેવું જોઈએ કે આ તો ફાસ્ટ ટ્રેક હતી. એટલે 7 વર્ષ ને આ 30-40 દિવસ થયા છે. જે બિચારાઓ બીજા જે 2000 લોકો 2000+ છે, જે લોકો ન્યાયમાં ગુહાર કરી રહ્યા છે, જે લોકો કહે છે કે ભાઈ અમારે આવી એવી ટ્રસ્ટ આવર જ્યુડિશિયરી સિસ્ટમ, નો ડાઉટ વી ટ્રસ્ટ આવર જ્યુડિશિયરી સિસ્ટમ, બટ અનફોર્ચ્યુનેટલી જ્યુડિશિયરી સિસ્ટમ પૂરી રીતે મેન્યુપ્યુલેટ થઈ રહી છે, એની મજાક ઉડાઈ રહી છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહ્યું કે જ્યારે નિર્ભયા થયું ત્યારે બધા ભાઈઓ બહેનો બધા બહાર આવીને અવાજ ઉઠાવ્યો ને, ત્યારે પેલું જસ્ટિસ વર્મા કમિશન આવ્યું ને ફટાક આઈ થિંક 30 દિવસ કે 40 દિવસની અંદર એ લોકોએ પેલા શું કહેવાય એમેન્ડમેન્ટ આપ્યા, બી જે બી રીતે આપ્યા, થોડા પાસ થયા, થોડા જે બી રીતે થયા, સંશોધનો થયા અને પછી ઇન્ટરમીડિયેટ બીકેમ એન એક્ટ. અનફોર્ચ્યુનેટલી આપણી જ્યુડિશિયરીને ખબર છે, અનફોર્ચ્યુનેટલી આપણા નેતાઓને બી ખબર છે, જેમાં આ શું આ બધું સંસદ બંસદ આવ્યું, કારણ કે યુ નો પેપરવાળો પૂછે તારે બધા ડાઈ ડાઈ વાત કરે, એકદમ ડાઈ ડાઈ. પણ ભાઈ તો અમારે પૂછવાનું બાકી છે, તમારી ફરજ ને તમારા ધર્મ ને તમારો કર્તવ્ય છે ને, એટલે તમને ચૂંટાયા છે કે ભાઈ તમે કરો. પણ બધા ડાઈ ડાઈ પેપરમાં વાત કરી, વેરી ગુડ, હવે એ લોકો હલશે. પણ એવરી ટાઈમ તમારે લોકોએ કેવું પડે, જેને કે જ્યારે કે જસ્ટિસ વર્મા કમિશન લોકો ઉભા રહ્યા, લોકોએ હોબાલો કર્યો, કેન્ડલ માર્ચો કરી, જે લોકો કહે છે ને કેન્ડલ માર્ચથી શું કંઈક તો ફાયદો થયો ને, એ થયું ત્યારે કમિશન નોતાયું ને એમેન્ડમેન્ટ થયા. સિમિલરલી આમાં પાછા તમે ઈચ્છો છો કે લોકો કરે, તો સાહેબ તમારે એઝ અ ધીસ થિંગ, તમારે એઝ અ પોલિટિશિયન તમારે શરમ આવી જોઈએ કે તમે જે લોકો તમારામાં ભરોસો રાખે છે તમને ચૂંટે છે. કેમ? કારણ કે તમે પછી પાછું 60 વર્ષની સ્ટોરીઓ ના ચાલુ કરતા, કારણ કે 60 વર્ષથી કંટાળે એટલે તો તમને ચૂંટ્યા. હવે પાછું તમે 60 વર્ષની સ્ટોરી કરશો તો સાહેબ એ તો પછી એનો કોઈ મતલબ નથી, અમે જઈશું ક્યાં પછી? એટલે અલ્ટિમેટલી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ જે રીતે તમાશા થાય છે. હવે તેને કે હૈદરાબાદનો એન્કાઉન્ટર થયો, હું તો કહું છું ગોડવાળી જસ્ટિસ છે, હું તેને એવું નામ આપી દે ભગવાનને જસ્ટિસ આપી, તો બધી જ્યુડિશિયરીને બધા લોયરો બધા બહાર આવી ગયા કે હા તો ખોટું થયું, આવું ના થવું જોઈએ, જ્યુડિશિયરીનું એ ભંગ થયું, ભરણ ઢેકનું જે બી બધું નાટક કર્યા દુનિયાભરના. પણ સાહેબ લોકો શું કરે? વોટ ડુ એક્સપેક્ટ મોબોક્રસી? વોટ ડુ એક્સપેક્ટ કે અમે અમારો જે હક છે એઝ એ ઇન્ડિયન સિટીઝન, મારું કોન્સ્ટિટ્યુશન મને રાઇટ ઓફ જસ્ટિસ, ઇક્વેલિટી અને ત્રીજું શું જે બી 3 ચીજ આપે છે જસ્ટિસ, હા અને ફ્રીડમ. ફ્રીડમ તો ભૂલી જ જવાય છે, કારણ કે અમારી બહેનોને તો કોઈ ફ્રીડમ જ નથી, પણ જે અમને રાઇટ્સ આપે છે સાહેબ એ તો અમારો હક છે ને, અમે ડ્યુટી કરીએ છીએ. કહી દો સાહેબ, એક્ઝામ્પલ આપો, અમારા બધા ટેક્સ ટાઈમસર ભરાય છે, અગર એક દિવસ બી ટેક્સ આગો પાછો થાય છે તો મને આવી મોટી નોટિસ આવી જાય છે. અમારે જે ટ્રાફિકના ફાઇન છે બધા ટાઈમસર ભરાય છે, હવે તો 1000 ને 1500 રૂપિયા થઈ ગયા છે પેલી વ્હાઇટ લાઈન ક્રોસ કરવાના. સાહેબ ક્રિકેટમાં પેલો નો બોલ હોય છે ને તો આખું બૂટ જાય ને ત્યારે ક્રોસ, ત્યારે નો બોલ કે છે, અહીં તો હજી તો ટાયર અડ્યું નહીં વ્હાઇટ લાઈનને કે 1000 રૂપિયાનો મેમો આવ્યો નહીં. કંઈ વાંધો નહીં સાહેબ, કરો, ઇટ્સ ઓકે, અમે એમાં ના નથી પાડતા. પણ સાહેબ મારી બહેનો માટે અગર તમે લોકો આવા સખ્ત કાનૂન લાવો છો, 120 કરોડ મારા દેશવાસીઓ આ કાનૂનને અમલ કરે છે, બહાર જતા હવે તો ગભરાય છે કે હાલે ટેક્સી લઈ લેવી હારી કે આમાં ખોટા આપણે ફસી જઈએ છીએ, એવી ટાઈમ એ લોકો અમલ કરી શકે છે. સાહેબ તમે એવો કાનૂન કેમ નથી લઈ શકતા કે આ બધા જે એમાં તો ખાલી 60-70 કરોડ જ હશે જેન્ટ્સ કે જે લોકો આ રેપ કરે છે, એટલે બધા નથી કરતા, પણ 60-70 કરોડ લોકોમાં એટલું તો થાય ને કે ભાઈ આ અમારે આ ગુનો બને છે, મોટો ગુનો બને છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ વર્ડ કે ધીસ વોઝ વન ઓફ ધ રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસ, એટલે એ લોકોને ફાંસીની સજા અકોર્ડિંગ ટુ એક્ટ થઈ છે. હવે જ્યારે તમે રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસમાં બી હવે તમાશો કરી રહ્યા છો, તો કોને પછી જ્યુડિશિયરીમાં ભરોસો રહે? કોને ગવર્મેન્ટમાં ભરોસો રહે? કોણ કહે કે ભાઈ હવે અમારી ગવર્મેન્ટ અમારી જ્યુડિશિયરી પરફેક્ટ છે? બધા જ્યુડિશિયરી કહે છે કે ખોટું છે,
અમે ટાઈમલાઈન કરશું તો સાહેબ ટાઈમલાઈન માટે તમારે મુહૂર્ત કરવા છે, મારે તો આ સંસદ તો ઠીક છે, એ લોકો જે કરે કરે, કારણ કે થેન્ક્સ ટુ પેપર કદાચ કરે, પણ સાહેબ જ્યુડિશિયરી કેમ નથી જાગતી? જ્યુડિશિયરી સારું છે, મને યાદ છે એક વર્ષ દોઢ વર્ષ પહેલા એ લોકોએ બસ પ્રેસ કોન્ફરન્સ કરી દીધી હતી. ઓકે, વી કેન અન્ડરસ્ટેન્ડ તમારા ઇસ્યુઝ છે, એમાં ના નથી કહેતા, પણ સાહેબ એઝ અ તમારે ઇસ્યુઝ તમારે ગવર્મેન્ટ જોડે સેટલ કરવાના છે. અમે 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 એના અમે અમે સિટીઝનો છીએ, અમારી જોડે અમે તો અમારા ટેક્સ ટાઈમસર આપી દઈએ છીએ, ફાઈનો અમે ભરી લઈએ છીએ. સાહેબ એ તો તમારે જોવાનું છે, અમારી સામે તમે તમારો પ્રોબ્લેમ ના લાવી શકો. સાહેબ અમે તમારી સામે પ્રોબ્લેમ લાગીએ છીએ ને અમે આશા છે કે તમે અમારા પ્રોબ્લેમ સોલ્વ કરો, પણ અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં તો પેલી ઊંધી ગંગા ફરે છે, યા દો કદમ આગે ચાર કદમ પીછે ફરે છે, એ મને દુઃખ થાય છે કે સાહેબ. એટલે મહેરબાની કરીને આમાં કંઈક કરો પ્લીઝ. મીનાજી